ખેડૂતોની દશા કપોળી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતરવાડીમાં પડ્યા છે અને મહુવા યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીના કારણે ઠપ થઈ જતા ખેડૂતો જાય તો જાય કાં જેવો ઘાટ સર્જાયેલો છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે અને બીજી તરફ ખેડૂતોને કાળે મજૂરી કરી અને પકવેલા પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી. ખેડૂતોની ગરીબોની ગણતરી કસ્તુરી ડુંગળીના જ્યાં જુઓ ત્યાં ઢગલે ઢગલા ખેતર અને વાડીઓમાં એમનેમ જ પડેલા છે. એક વીઘે 25,000 જેવો ખર્ચ કરી પકવેલ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે અને અમરેલી જિલ્લામાં ડુંગળીની ક્યાંય હરાજી થતી ના હોવાથી ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવાઈ યાર્ડમાં ડુંગળી વેચવા જવું પડતું હોય ત્યારે ડુંગળી પર સરકાર દ્વારા નિકાસબંધી લાદી દેતા ખેડૂતોને હવે હરાજી થવાની ના હોવાથી ગંભીર દહેશત વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને ખેડૂતો હૈયા વરાળ ઠાલવી રહ્યા છે. મારું નામ રસુલભાઈ બસુભાઈ રાઠોડ છે, ગામ ધજડી. મારી ડુંગળી એક ગાડી મવા પડી છે શુક્રવારની. અત્યારે સરકારે ઓલી નિકાસ બંધ કરી એટલે ભાવ 300 રૂપિયા ઉડી ગયો છે. 800 રૂપિયા માલ વેચાતો હતો અને ગોંડલ યાર્ડમાં 300 રૂપિયા 200 થી 300 સાડી 300 લગી જાય છે. હવે એની બહુ 18,000 રૂપિયા તો ભાડું ગાડીનું આપ્યું છે. હવે શું લાગે છે? હવે તો એ ભાવ કાલ સરકાર આપે અને નિકાસ બંધી ઉઠાવી લે તો ભાવ મળે. મારું નામ કુમારી શિવરાજભાઈ છે, ધજડી ગામનો ખેડૂત છું અને ડુંગળીઓ હતો. હવે ડુંગળીની જે વાત કરીએ નિકાસના અમા સારા એવા, એટલે પહેલાં પ્રથમ તો અમારે પરિસ્થિતિ એવી બની કે ડુંગળી કાઢી નાખી. હવે પાક ઉપર એવી દીધી તો કાઢવી જ પડે. હવે હાલ એવો છે અત્યારે માર્કેટ યાર્ડમાં પડી છે અને ક્યાંક પડામાં પડી છે, પણ નિકાસ બંધ થઈ એટલે ભાવ નહીં મળે છે. 800-900 આવતા ત્યારે માંડ માંડ અમારું વ્યવસ્થિત ગુજરાન હાલે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી, પણ હવે 200-300 થી અમે કાલે આજ વાત સાંભળી કે ગોંડલ માર્કેટ યાર્ડમાં 200-300 થી જો કાલે અમારી પરિસ્થિતિ એ રહી મહુવામાં સોમવારે માર્કેટ ખુલતા તો અમારી પરિસ્થિતિ બહુ દયનીય થાય, કારણ કે અમારી પાસે કોઈ એવી સુવિધા ન હોય કે આ ડુંગળીને અમે સ્ટોરેજ કરી શકીએ. એટલે જેમ બને એમ સરકાર આ નિકાસને ઉઠાવી લે અને કંઈક ખેડૂત સામું જોવે એવી અમારી રિક્વેસ્ટ છે. અમરેલી જિલ્લામાં ધાવરિયા ડુંગળીના વાવેતર થાય છે અને ડુંગળી કાઢવાની મજૂરી 40,000 આસપાસની ખેડૂતોએ ચૂકવી દીધેલી છે અને ખેડૂતોને ડુંગળીમાં ગયા વખતે સરકાર દ્વારા 1 રૂપિયો અને 2 રૂપિયા જેવી સહાય આપવામાં આવેલી હતી, પણ બજારમાં ડુંગળીના અગાઉ ભાવો અને હાલ નિકાસબંધીના કારણે ભાવો સાવ તળિયે જાય તો ખેડૂતોને ખર્ચ પણ ન નીકળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અમુક ખેડૂતોની ડુંગળીઓ નિકાસબંધી લાગી તે દિવસથી મહુવા યાર્ડમાં પડી હોય તેમનો જીવ પણ ઉચક થઈ ગયેલો છે. મારું નામ ગોંડલિયા જીતેન્દ્ર, ગામ ધજડી. મેં ડુંગળીનું વાવેતર કર્યું. મારી પાસે 10 વીઘા જમીન છે અને એમાં 3-3.5 વીઘાની મેં ડુંગળી કરેલી છે અને 2 વર્ષ પહેલાં મને જે ડુંગળી ભાવ સરકારે રૂપિયો આપ્યો હતો, ઠેલે કિલે રૂપિયો આપ્યો હતો, એમાં મને કંઈ વળતર મળ્યું નહોતું પૂરું. અને આજે જે ભાવ છે એમાં ખેડૂતને હું સરકારશ્રીને હું પ્રોબ્લેમ છે કે એણે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આજે ખેડૂતને ભાવ મળે છે તો ખેડૂત તરફી સરકાર થાય એવી અમારી નમ્ર અપીલ છે. અને અત્યારે આ ડુંગળી મારી ઉગી ગયેલી છે, ખેતરમાં પડી છે, તો આનો ભાવ 200-250 રૂપિયા આવે તો મારે આમાંથી મજૂરીના પૈસા થાય નહીં. અને મેં આ 2.5 વીઘા કાઢવાના 35,000 રૂપિયા આપ્યા છે તો એ મજૂરને મારે ક્યાંથી દેવાના? આનો ભાવ આવે તો હું દઈ શકું, નકર તો પછી મારે શું કરવાનું? સરકાર રૂપિયો આપે તો રૂપિયા કંઈ આ પૂરું પડે નહીં. એટલે સરકાર એવી નમ્ર અપીલ છે કે અમારો ખેડૂતનું બધું સાંભળે અને આ નિકાસ બંધી ઉપાડી લે. 1 વીઘે 25,000 થી 30,000 નો ખર્ચ ખેડૂતોને થાય છે અને મહુવા ગાડી અને કોથળા ભરી અને પહોંચવાની મજૂરી ટ્રાન્સપોર્ટ ખર્ચ 18,000 જેવો થાય છે અને 3 દિવસથી ડુંગળીઓ ઉગી ગઈ હોય ત્યારે ખેડૂતોને નિકાસબંધીનો ફટકો કમર તોડ પડે અને ભાવો પણ કસર ના મળવાથી ભીતિ વચ્ચે અમરેલી જિલ્લાના ખેડૂતોની દશા બેહાલ થઈ છે તેમાં કોઈ બેમત નથી.